રૂકમિણી પ્રભુ નેમના સંવત્સરમાં બિરાજમાન થઈને દેશના આપી રહે છે. દેશના શ્રવણે સૌના મસ્તક ડોળી રહે છે અને હૈયામાં આનંદના ગરકાવ થઈ રહ્યા છે. દેશના સાંભળવા તમે પણ આવ્યા છો અને તમે તમારા મનની એક જિજ્ઞાસા પ્રભુ પાસે વ્યક્ત કરી છે. પ્રભુ, એવું તો કયું પાપ મેં ભૂતકાળમાં ભવોમાં આચરી લીધું કે જેના દુષ્પ્રભાવે વર્તમાન જીવનમાં 1600 વર્ષ સુધી મને પુત્રનો વિયોગ થયો છે. એક વારસ માટે પણ થતો પુત્ર વિયોગ કોઈ પણ માતા માટે જો વેદનાદાયક પુરવાર થતો હોય છે તો મારે નમણે તો પુત્ર વિયોગનું દુઃખ 1600 વર્ષ સુધી ઝીંકાયેલું રહ્યું છે. કારણ શું છે એની પાછળ? અને રૂકમિણી, પ્રભુએ તમારા ભૂતકાળના ભવના અહીં નહીં ખુલેલા પાણા બારે પરસદા સમક્ષ ખુલ્લા મૂકી દીધા છે. તમે કોક નગરમાં એક બ્રાહ્મણના ઘરે લગ્ન કરીને ગયા છો. પતિ તમને પ્રેમાળ મળ્યો છે, સંપત્તિ એની પાસે અમાપ છે, પરસ્પર તમારા બંનેનો મનમેલ પણ સારો છે. એક દિવસ તમે તમારી કેટલીક સખીઓ સાથે ક્રીડા કરવા જંગલમાં ગયા છો. કોક ગીત ગાય છે, કોક નૃત્ય કરે છે, કોક તાળી પાડી રહી છે તો કોક ફેર ફૂદડી ફરી રહી છે. પુષ્કળ સમય ક્રીડામાં પસાર થયા બાદ તમારા સહિત બધા જ સખીઓ શ્રમિત થઈ ગઈ છે અને અલગ અલગ વૃક્ષ નીચે આરામ કરવા તમો સૌ બેસી ગયા છે. બન્યું છે એમાં એવું કે જે વૃક્ષ નીચે તમે બેઠા છો ત્યાં એ ઢેલ બેઠી છે કે જેણે ઈંડા મૂક્યા છે. તમારા સૌના આવાગમનને કારણે અને કોલાહલને કારણે ઢેલ ભયભીત થઈ ગઈ છે અને ઈંડાને ત્યાં ને ત્યાં જ રહેવા દઈને ભાગી ગઈ છે. તમે કુતુહુલથી એ ઈંડાની નજીક તો ગયા છો, પરંતુ તમે ઈંડાને હાથમાં પણ લઈ બેઠા છો. તમારા હાથ હતા કંકુવાળાને તમારા હાથમાંનું એ કંકુ ઈંડા પર લાગી જવાથી ઈંડા બની ગયા છે કંકુવાળના. તમે થોડી જ વારમાં ઈંડા પાછા યથાસ્થાને મૂકી દીધા છે અને સૌ સખીઓ સહિત તમે ઘર તરફ જવા નીકળી ગયા છો. વૃક્ષ નીચે તમારી ગેરહાજરીનો ખ્યાલ આવી જતાં જ પેલી ઢેર ઈંડા પાસે આવી તો ગઈ છે, પણ ઈંડા કંકુવણના થઈ ગયેલા હોવાથી એ પોતાના ઈંડાને ઓળખી શકી નથી. મારા ઈંડા ક્યાં ગયા? આ વિચાર સાથે એ શોકમાં ગરકાવ થઈ ગઈ છે. એની આંખમાંથી આંસુ વ્યવહારના ચાલુ થઈ ગયા છે. એ આકુલ વ્યાકુલ બની ગઈ છે. વૃક્ષને ગોળ ગોળ ફરવાનું એને ચાલુ કરી દીધું છે. એના મુખમાંથી કરુણ સ્વરો નીકળી રહ્યા છે. એ સમયે અચાનક આકાશમાં વીજળી ચમકવા લાગી છે. વાદળાના ગડગડાટના અવાજો ચાલુ થઈ ગયા છે. ઠંડો પવન ફૂંકાવાનું ચાલુ થઈ ગયો છે. મોરલાઓનો કેકરાવ શરૂ થઈ ગયો છે અને ગણતરીની પલોમાં તો વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું છે. શરૂઆતમાં છાંટના, પછી ઝાપટાને, પછી ધોધમાર બારે ખાંગે વરસી લેલા આ વરસાદ એક ચમત્કાર એ સર્જી દીધો કે પેલા પર લાગી ગયેલ કંકુનો રંગ ધોવાઈ ગયો છે. ઈંડા એના મૂળ સ્વરૂપવાળા બની ગયા છે અને જ્યાં ઢેલની નજરે ઈંડા પર પડી છે આનંદ વિભોર બનીને નાચવા લાગી છે. એને ખ્યાલ આવી ગયો છે કે આ જે ઈંડા છે કે જેણે સેવાનું એણે બંધ કરી દીધું છે. પુનઃ એને ઈંડા સેવાનું ચાલુ તો કરી દીધું છે, પરંતુ રૂકમણી 16 ઘુધી સુધી એ ઈંડા સેવાથી એ દૂર થઈ ગઈ હતી જેમાં નિમિત્ત તમે બન્યા હતા. માત્ર મજાકમાં તમારાથી થઈ ગયેલા કૃત્ય તમને જે કર્મબંધ કરાવી દીધો હતો એ કર્મબંધે તમે 1600 વર્ષ સુધી પુત્ર વિયોગ કરાવે છે. પ્રભુ, 16 ઘડીના વિયોગની સજા 16 વર્ષ? હા પ્રભુ, કમાણી પાયની ન હોય અને માથે એવું રોજ વધતું જતું હોય એ વેપારી જેવી કરુણ મારી હાલત છે. કર્મ નિર્જનાનો કોઈ યોગ મારી પાસે નથી અને કર્મબંધ કરાવતા સંખ્યાબંધ અશુભ યોગોથી હું ઘેરાઈ ગયો છું. તું કરુણા કરે તો જ મારી મુક્તિ સંભવિત છે. આ પંક્તિ એ સંદર્ભમાં જ રચાઈ છે ને. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.